સદગુરુજી દુનિયાના બીજા દેશોની સરખામણીમાં ભારતીય સ્ત્રીઓમાં કયો એક ગુણ કયો એક ઉત્તમ અને સુંદર ગુણ છે તમે મને માંગો છો જ્યારે દુનિયાની અન્ય સ્ત્રીઓ સાથે સરખાવામાં આવે ત્યારે તે કઈ રીતે અલગ અને કઈ રીતે મહાન છે જુઓ મને ખબર નથી આપણે કેમ ફક્ત સ્ત્રીઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ આપણે હંમેશા સ્ત્રીઓને જ કેન્દ્રમાં રાખીએ છીએ કારણ કે આપણે માનીએ છીએ કે કાં તો તે સાચી હોઈ શકે અથવા તો ખોટી અને પુરુષો હંમેશા સાચા હોય છે અને એટલે આપણે જોઈએ છીએ કે આ યોગ્ય પ્રકારની સ્ત્રી છે કે બાળકના જીવનના શરૂઆતના વર્ષોમાં તેના પર મોટો પ્રભાવ પાડવાની મોટી જવાબદારી સ્ત્રીને આપેલી છે અને જ્યારે આપણે બાળક વિશે વાત કરીએ છીએ તો એવું ન વિચારો કે તે ફક્ત પ્રજનન વિશે જ છે તમે અહીં તેના કારણે જ છીએ તો આપણું અસ્તિત્વ પણ એક સ્ત્રીના શરીરમાં થયેલું જો તમારો સામાન્ય રીતે જન્મ થયેલો હોય તો મારો જન્મ સામાન્ય રીતે થયેલો એવા અમુક લોકો છે જે ક્યાંકથી ટપકી પડ્યા હોવાના દાવાઓ કરે છે મારી પાસે તેમને કહેવા માટે કશું નથી જો તમારો જન્મ સામાન્ય રીતે થયેલો હોય તો આપણા જીવનની શરૂઆત સ્ત્રીના શરીરમાં થઈ હતી અને આજે સ્ત્રી કે પુરુષ હોવાની સહજ શારીરિક વસ્તુને આપણે વધુ પડતું મહત્વ આપી રહ્યા છીએ હું કહી રહ્યો છું જ્યારે તમે રસ્તા પર ચાલી રહ્યા હોવ ત્યારે તમારે કોઈ વ્યક્તિ સ્ત્રી છે કે પુરુષ તેની ચિંતા શા માટે કરવી જોઈએ કોઈના પેન્ટમાં શું છે તેની ચિંતા તમે શા માટે કરો છો તે તમારો પ્રશ્ન નથી માત્ર બાથરૂમ અને બેડરૂમમાં તેનું મહત્વ હોવું જોઈએ બીજી કોઈ જગ્યાએ નહીં

તમે લોકોને તેમની બુદ્ધિ તેમની ક્ષમતા તેમની યોગ્યતાના આધારે નહીં માત્ર તેમની જાતિના આધારે ઓળખી રહ્યા છો આ દુનિયાને જોવાની યોગ્ય રીત નથી જીવનના અમુક પાસાઓમાં જાતિનું મહત્વ છે પરંતુ બાકીના જીવનમાં તમારું મગજ કેટલું કામ કરે છે તે મહત્વનું છે તમારી ક્ષમતા કેટલી છે તેનું વધારે મહત્વ છે જાતિનું મહત્વ ખાલી અમુક સંબંધો પૂરતું છે કોઈ જરૂર નથી સ્ત્રીઓના હક્કો વિશે ચર્ચા કરી રાખવાની આપણે મનુષ્યના હક્કો વિશે વાત કરવી જોઈએ અને સ્ત્રીઓ તેમાંનો જ હિસ્સો છે બસ એટલું જ તો ભારતીય સ્ત્રીઓ વિશે હજુ વધુ બોલવું જોઈએ આ દેશમાં લાંબા સમયથી આપણે ઘણી અદભુત વસ્તુઓ વિકસાવી છે પરંતુ આ અદભુત વસ્તુઓ ઘણી ગેરસમજોને કારણે ભયાનક સ્વરૂપ પણ ધારણ કરેલું છે જયારે હું કઉ છું કે તેમણે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે તો ઘણી બધી સામાન્ય વસ્તુઓ જે સ્ત્રીના રક્ષણ માટે કરવામાં આવેલી સ્ત્રીઓની સુખાકારી માટે કરવામાં આવેલી તે સમય ભેદભાવપૂર્ણ અને ભયાનક સ્વરૂપમાં શોષણનું સાધન બની ગઈ છે આપણે પાછા વળીને જોવું જોઈએ કે આ નાની નાની વસ્તુઓ શા માટે કરવામાં આવેલી જો આપણે આ વસ્તુઓનું સમાધાન ન લાવીએ તો પાશ્ચાત્ય જગત મધ્યપાનની અતિશયોક્તિમાં પડેલું છે કેમકે તેઓ સ્ત્રી અને પુરુષને સમાન બનાવવા માંગે છે સમાન સમાન બનવું આવશ્યક નથી તકો બરાબર છે સ્ત્રી એક પુરુષ જે કરે છે કરવાની અપેક્ષા રાખવી જરૂરી નથી તો પછી કુદરતે બનાવેલા જાતિના તફાવતનો શું મતલબ છે મહત્વનું છે કે સ્ત્રીત્વને દુનિયામાં પુરુષત્વ જેટલું જ મહત્વ આપવામાં આવે તે જરૂરી છે પરંતુ આજે સમાનતાના નામે સ્ત્રીઓ એવા સ્થાને આવી પહોંચી છે કે તેઓએ પુરુષોની જેમ વર્તવાનું શરૂ કરી દીધું છે કારણ કે કે તેમને ખબર છે છે તેમના આ દુનિયામાં સફળ થઈ શકવાનો એક જ રસ્તો તેઓનો સફળ થવા માટેનો એકમાત્ર રસ્તો છે પુરુષોની જેમ વર્તવું તમે જોયું હશે કે સ્ત્રીઓ પણ આજકાલ આવું કરી રહી છે આ જરૂરી નથી કારણ કે જો તમે સ્ત્રીત્વનો નાશ કરી નાખો તો તમે સાચા અર્થમાં સ્ત્રીઓને ગુલામ બનાવી દીધી છે જો તમે સ્ત્રી દુનિયામાં મહત્વ નહી આપો તો બધી સૌમ્યતા ચાલી જશે તમારું ઘર પણ બજાર સમાન બની જશે આ પહેલેથી જ મોટા પ્રમાણમાં થવા છે છે પહેલા લોકો કરાર કરી રહ્યા જ્યારે આપણે છૂટા પડીએ ત્યારે આ ઘરમાંથી કોને કઈ વસ્તુ મળશે હા પહેલેથી જ સમજૂતીઓ થઈ રહી છે લગ્ન થયા પહેલા લગ્નમાંથી છૂટા પડવાનો કરાર જો આપણે છૂટા પડીએ તો મારા પૈસા મારા તારા પૈસા તારા બે વ્યક્તિઓ કઈ રીતે આવું સહજીવન જીવી શકે પરંતુ અહીં આપણે હજુ બે લોકોના એક થવાનો આનંદ માણી શકીએ છીએ કદાચ થોડા સમય પછી તમે લડશો પરંતુ છતાં તમારી પાસે બે જીવનને એક જીવનમાં ગૂંથવાનો આનંદ તો છે જ્યારે તમે આ તરફ સમાનતાના નામે શંકાથી ભરાઈને જશો તો તમે ક્યારે એકબીજાને જાણવાનો એકબીજામાં ભણવાનો એકબીજા સાથે હોવાનો આનંદ નહીં જાણો કંઈ જ નહીં થાય ઘરે દુકાન બની જશે આનું કારણ સમાનતાની ખોટી સમજણ છે તમારે સમાનતા વિશે વાત પણ ન કરવી જોઈએ આપણે એકબીજા તરફની જવાબદારી વિશે વાત કરવી જોઈએ